छोटा उदयपुर नगर पालिका द्वारा 1,80,00,000 खर्चे बनावेल से सरदार वल्लभ भाई पटेल बाग में मुकेला झूला काढ़ी लेवाया जयरे नाना बाळकों ने रमवा माटेनी वस्तु तूटी गई बाग में मोटू घास उगी निकळ्यु छे तेनी सफाई करावामां आवती नथी नगर पालिका में वहीवटदारनुं शासन होवाथी अधिकारीओ ध्यान आपता नथी। छोटाउदेपुर नगरनी वस्ती 40,000 છે। નગરપાલિકાના સત્તાધીશોને મુદત પૂરી થતાં છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ વહીવટદારનો શાસન છે। સરકારી અધિકારીઓ વહીવટમાં આવતા નગરપાલિકાની કામગીરીમાં ઘણી ઉણપો બહાર આવી છે, જેમાં છોટાઉદેપુર નગરની મધ્યમાં નગરપાલિકા હસ્તક વર્ષો જૂનો એક બગીચો સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન આવેલું છે। વર્ષોથી નગરજનો આ બાગમાં હરવા ફરવા હરવાશના પર્વ માનવા અને મજા કરવા ઉપયોગ કરે છે, પરંતુ હાલ બગીચાની હાલત ખૂબ જ ખરાબ છે, જેને લઈ નગરજનોમાં રોષની લાગણી વર્તાઈ રહી છે। દોઢ વર્ષ અગાઉ જ નગરજનોની સુવિધા માટે આ બગીચા પાછળ સરકારે 1,80,00,000 જેટલો ખર્ચ કર્યો છે, પરંતુ પાલિકાના અનગઢ વહીવટના કારણે હાલ બગીચામાં ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેમ લાગી રહ્યું છે। અત્યારે તો બગીચામાં ઘાસ પણ કપાતું નથી, ચોમાસા દરમિયાન મોટી મોટી ઘાસ ઉગી નીકળે છે તો બગીચાની લાઇટો પણ બંધ હાલતમાં છે। એવામાં ઝેરી જાનવરની બીક બાગમાં આવતા લોકોને સતાવે છે। ગાર્ડનમાં નાના બાળકો માટે ખેલકૂદના સાધનો પણ તૂટી ગયા છે। બાગમાં લગાવવામાં આવેલ ઝૂલા પણ કાઢી લેવામાં આવ્યા છે અને ઓફિસમાં મૂકી દેવામાં આવ્યા છે। બાગમાં કચરાના ઢગલા ઠેર ઠેર છે। બાગમાં હાથ ધોવા માટેના વોશ બેસિંગ પણ બંધ હાલતમાં છે અને બાગમાં નાખવામાં આવેલ લાઇટિંગ ફુવારાની મોટર બંધ થઈ જતાં તે ફુવારો પણ બંધ થઈ ગયો છે। જિલ્લાના વડામથક એવા છોટાઉદેપુરમાં ગણીને 2 ગાર્ડન આવેલા છે, એમાં પણ એકની હાલત તો પહેલાંથી જ ખરાબ હતી, હવે સરદાર વલ્લભભાઈ પટેલ બાગની પણ હાલત દિવસે દિવસે બગડી રહી છે, એટલે પ્રજાજનો બાગ વગરના થઈ જશે તેમ લાગી રહ્યું છે। અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર। તો શું તૂટી ગયું છે? છોકરા રમત, નાના છોકરાની ચક્રડી, હા, બીજું આ ઝૂલા નહીં લટકાવેલા? ઝૂલા તો ચાલુ છે પણ લટકાવ્યા નહીં ને, તો તમારા કારકુને મને પેલા એક તો અમે કરીએ ને, કેમ કે રમત છોકરા પેલા પડી જાય છે એટલે અંદર મૂકા છે, બાકી ખાલી ચકડી તૂટી છે આ બાજુ, ખાલી પેલું એ આ ખાલી પેલા ઉપર ચાલી સાધન નથી, કયા સાધન નથી?